આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવા ચંપાકલી ગાંઠિયાની રેસીપી. આ ગાંઠિયા બધા ગુજરાતીઓના ફેવરેટ હોય છે, તો ચાલો જોઈ લઈએ રેસીપી. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી અહીંયા સ્ક્રીન ઉપર શો થાય છે, તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો ગાંઠિયા બનાવવા માટે આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે, તો તેના માટે આપણે અહીંયા એક બાઉલની અંદર એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે. જેટલું પાણી લીધું હોય તેટલો જ આપણે અહીંયા તેલ ઉમેરવાનું છે, અને અડધી ચમચી જેટલો આપણે અહીંયા ગાંઠિયા બનાવવા માટેનો સોડા ઉમેરવાનો છે. હવે બધી વસ્તુને આપણે બ્લેન્ડરની વડે બધું બ્લેન્ડ કરી લેશું. જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો તમે વિસ્કરથી પણ આ પ્રોસેસ કરી શકો છો. આ પ્રોસેસ કરવાથી હવાના કણ આપણા પાણીની અંદર ભરે છે, તેને લીધે આપણા ગાંઠિયા એકદમ પોચા બને છે. તો આ જ રીતે આપણું ફ્લફી બેટર બનીને રેડી છે. તો હવે આપણે ગાંઠિયા બનાવવા માટેનો લોટ બાંધી લેશું. અહીંયા મેં 250 ગ્રામ જેટલો લોટ લીધેલો છે. લોટને આપણે ચાળીને લેશું, અને કપથી માપીએ તો 2 કપ જેટલો લોટ લીધેલો છે. લોટની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. 1 ચમચી જેટલો આપણે અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું, અને 1/2 ચમચી જેટલો આપણે મરી પાવડર ઉમેરીશું. મરીને આપણે અધકચરા જ વાટીશું. હવે આપણે જે મિશ્રણ બનાવીને રાખેલું હતું પાણીનું તે ઉમેરી દેશું. આ મિશ્રણ આપણા લોટ બાંધવા માટે એકદમ પરફેક્ટ છે. જો તમારે અહીંયા પાણીની જરૂર પડે તો તમે વધુ પાણી પણ ઉમેરી શકો છો. સારો એવો આપણે આનો લોટ બાંધી લેશું. આ લોટ બાંધતી વખતે થોડો એવો લોટ હાથ ઉપર ચીપકે છે, એટલે તમે અહીંયા થોડો કોરા લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણો લોટ બંધાઈને રેડી છે, પણ આ લોટ આપણા ગાંઠિયા બનાવવા માટે બિલકુલ પણ રેડી નથી. તો હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે આ લોટને થોડો એવો ઢીલો કરવાનો છે. અહીંયા આપણે 2-3 ચમચી જેટલું પાણી ઉમેરતા જશું અને લોટને મસળતા જશું. જેટલો આપણે લોટને મસળશું તેટલા જ આપણા ગાંઠિયા એકદમ પોચા બનીને રેડી થશે. અત્યારે થોડોક આપણા ગાંઠિયાનો કલર પીળો છે, પણ જેમ આપણે લોટને મસળશું તેમ થોડો એવો આપણે લોટ વ્હાઇટ થઈ જશે. આ રીતે આપણે લોટ મસળાઈને રેડી છે. તમે જોઈ શકો છો આપણા લોટનો કલર થોડો એવો ચેન્જ થઈ ગયેલ છે. આ રીતે આપણે લોટના થોડા થોડા લુવા બનાવી લેશું. પછી આપણે અહીંયા ચંપાકલી ગાંઠિયા બનાવવા માટેનો જારો આવે છે તે લઈ લેશું. તેને આપણે થોડો તેલ અથવા પાણીથી ગ્રીસ કરી લેવાનો છે, જેથી કરીને આપણો લોટ ચીપકે નહીં. પછી થોડો એવો લોટ આપણે તેના ઉપર રાખી દેશું. પછી હથેળીના આ ભાગથી આપણે પ્રેસ કરવાનું છે, જેથી કરીને આપણા ગાંઠિયા એકદમ આસાનીથી પડશે. આ રીતે આપણે હથેળી ઘસતા જઈને ગાંઠિયા પાળી લેવાના છે. અને તેલ આપણે અહીંયા મીડિયમ જ ગરમ કરવાનું છે. જો હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ કરીશું તો આપણા ગાંઠિયા એકદમ લાલ થઈ જશે, અને જો આપણું તેલ વધુ ઉપડતું ઠંડુ હશે તો આપણા ગાંઠિયાની અંદર તેલ ચડી જશે. ગાંઠિયા પાડી અને આપણા ગાંઠિયા તરત જ ઉપર આવે તેવું તેલ આપણે ગરમ કરવાનું છે. આ રીતે આપણે બધા ગાંઠિયા પાડીને રેડી કરી લેશું. આ ગાંઠિયાને તળાતા ફક્ત 2-3 મિનિટ જેવો સમય લાગે છે. આ ગાંઠિયાને હવે આપણે ઝારાની મદદથી પલટાવી લેવાના છે. આ રીતે આપણે ઝાડાની મદદથી ગાંઠિયાને પલટાવી લેશું, જેથી કરીને તે એકબીજા સાથે ચીપકી ન જાય. તો ગાંઠિયા આપણા બંને સાઈડથી સારી રીતે તળાઈ ગયેલા છે. તો ગાંઠિયા આપણા તળાઈને રેડી છે. તો ગાંઠિયાને આપણે પ્લેટમાં કાઢી લેશું. આટલા ગાંઠિયા તળાતા ફક્ત 2-3 મિનિટ જેવો જ સમય લાગશે. તો તૈયાર છે આપણા ચંપાકલી ગાંઠિયા. આ ગાંઠિયા બધા ગુજરાતીઓના ફેવરેટ હોય છે, નાના બાળકોથી માંડી મોટાઓને ખૂબ જ પસંદ આવે છે. તો તમે આ તહેવારની સિઝનમાં ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમે આ રીતે ઘરે ગાંઠિયા બનાવશો તો તમે બજારના ગાંઠિયા પણ ભૂલી જશો. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી આ રેસીપી. મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.